ફ્રેન્ડ્સ, તમે બધા આવી ગયા. મારી જ રાહ જોતા હતા ને? હું પણ તમારી જ રાહ જોતી હતી. ચલો, આપણે લાસ્ટ પીરિયડમાં એક પ્રવૃત્તિથી આપણે ભણવાની શરૂઆત કરી હતી, બરાબર ને? તો આજની શરૂઆત પણ આપણે એક પ્રવૃત્તિથી કરીશું. લાસ્ટ પીરિયડમાં આપણે સંખ્યા બોલ્યા હતા. હું એક સંખ્યા બોલો, એના પછીની સંખ્યા તમે બોલતા હતા, બરાબર? હવે આજે પણ આપણે સંખ્યા બોલવાની છે, પણ આજે આપણે ઊંધા એકડા બોલીશું. તમને બધાને આવડે છે ને? આવડે છે ને? હા. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 8, 7, 6, 5, 5, 4, 2, 4 પછી શું આવે? હા, 4, 3, 3, બે, બે, એક. વેરી ગુડ. તમને તો ઊંધા એકડા પણ ખૂબ સરસ આવડે છે, તો તમારા બધા માટે એકવાર ક્લેપ કરી દો. ફાઇન, ચલો. હવે ફ્રેન્ડ્સ, આપણે અત્યાર સુધી પ્રકરણ 6 ભણી ગયા. આજે આપણે પ્રકરણ 7, જગ અને મગમાં આપણે આજે આગળ ભણીશું, બરાબર છે? તો એમાં એક પ્રવૃત્તિ છે, તે આપણે પહેલા જોઈએ. રાની અને દૂધવાળો, બરાબર? અનિલ દૂધવાળો છે. તમારા ઘરે પણ દૂધ આપવા આવે છે ને? હા. તે રાણીના ઘેર રોજ એક સરખું દૂધ આપે છે. એ જે અનિલભાઈ દૂધવાળા છે, તે રાણીના ઘરે રોજ દૂધ આપવા જાય છે ને રોજ એક સરખું દૂધ આપે છે. તમારા મમ્મી પણ રોજે દૂધ લેતા હોય તો રોજે એક સરખું દૂધ લેતા હોય છે, બરાબર? એક લીટર લેતા હોય તો 1 લીટર અને 2 લીટર લેતા હોય તો 2 લીટર. ક્યારેક કોઈ મહેમાન આવી જાય તો વધારે દૂધ લેતા હશે, બાકી તો રોજે એક સરખું દૂધ લે છે ને. તે તમારા મમ્મીને તમે લોકો પૂછજો. રાણીનું વાસણ આવું કઈ છે, બરાબર? લોટા જેવું છે. તે ભરવા માટે તે 3 વાર મગનો ઉપયોગ કરે છે. કોણ? એ અનિલભાઈ છે, એ જે દૂધવાળા ભાઈ. તે રાણીનું વાસણ આવું લોટા આકારનું છે, તે ભરવા માટે તે 3 વાર મગનો ઉપયોગ કરે છે. એક દિવસ રાણીની માતાએ તેને દૂધ લેવા માટે જૂતું, એટલે કે એવું તપેલી જેવું વાસણ આપે છે. રોજ રાણીનું વાસણ આવું હોય છે, બરાબર? એટલે એ દૂધથી છલોછલ ભરાઈ જાય છે. પરંતુ તે દિવસે રાણીએ જોયું તો એની મમ્મીએ તે દિવસે અલગ વાસણ આપ્યું હતું, તપેલી જેવું. તો તે વાસણ આખું ભરાયું ન હતું. હવે વિચારો ફ્રેન્ડ્સ, કે આવું કેમ બન્યું હશે? રાણીના મનમાં તો એક પ્રશ્ન આવ્યો કે રાણીએ શું વિચાર્યું ખબર છે? કે આજે મને અનિલ કાકાએ ઓછું દૂધ આપ્યું. રાણીના મનમાં આવો પ્રશ્ન થયો. તમને શું લાગે છે કે અનિલભાઈ જે દૂધવાળા છે, તેમણે રાણીને દૂધ ઓછું આપ્યું હશે? શું લાગે છે? તો ચલો આપણે જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો રાણી સાથે જે થયું તે આજે આપણે અહીં કરવાનું છે, બરાબર છે? તમે અહીં જોઈ શકો છો કે અહીં કેટલાક પાત્ર આપ્યા છે, વાસણ આપ્યા છે. મને કહેશો કે આ શું છે? મગ. મગ, વેરી ગુડ. અને આ બંને શું છે? તપેલી. તપેલી. એમાં આ તપેલી કેવી છે? નાની. અને આ તપેલી કેવી છે? મોટી. ઓકે, તો રાણી રોજ દૂધ લેવા માટે નાના લોટાનો ઉપયોગ કરતી હતી, પણ એના બદલે આપણે આ તપેલીનો ઉપયોગ કરીશું. ઓકે, તો આપણે જોઈએ. અનિલ દૂધવાળો રાણીને રોજ 3 મગ દૂધ આપતો હતો. આપણે દૂધની જગ્યાએ પાણીનો ઉપયોગ કરીશું. 1 મગ, 2 મગ અને 3 મગ. તો જોયું બાળ મિત્રો, આ તપેલી ભરાઈ ગઈ છે ને છલોછલ? હા. ઓકે, હવે આપણે આ તપેલીમાં 3 મગ પાણી ભરીશું. 1 મગ, 2 મગ અને 3 મગ. અરે, આ શું થયું? આ તપેલી તો છલોછલ ભરાઈ ગઈ, અને આ તપેલી છલોછલ ભરાઈ છે ના. અરે, આવું કેમ થયું હશે? તમને શું લાગે છે? અનિલે રાણીને દૂધ ઓછું આપ્યું હશે ના. તો શું થયું હશે? આ મોટી તપેલી છે. વેરી ગુડ. હા,
અનિલે રાનીને દૂધ ઓછું આપ્યું નથી. એવી જ રીતે તમે અહીં જોયું કે આ તપેલી નાની છે એટલે તે પાણીથી છલોછલ ભરાઈ ગઈ, પણ આ તપેલી મોટી છે, બરાબર. બાકી આમાં પણ આપણે ત્રણ મગજ પાણી ભર્યું છે અને આમાં પણ આપણે ત્રણ મગજ પાણી ભર્યું છે, પણ આ તપેલી મોટી છે તેથી તેને તપેલી અડધી ભરાઈ, જ્યારે આ તપેલી પૂરી ભરાઈ. તો ફ્રેન્ડ્સ તમે જોયું ને, તો હવે તમને સમજાઈ ગયું હશે, બરાબર. તો હવે તમે મને કહેશો કે તમને શું લાગે છે, અનિલે રાનીને દૂધ ઓછું આપ્યું હશે? ના. બરાબર, તમારો જવાબ સાચો છે. આવું કેમ થયું? કારણ કે રાની દરરોજ જે દૂધ લેતી હતી તે વાસણ નાનો, એટલે કે નાનો લોટો હતો, પણ તે દિવસે તેની મમ્મીએ તેને મોટી તપેલી આપી, બરાબર. એટલે તે અધૂરી ભરાઈ, કારણ કે પાત્ર મોટું હતું, બાકી દૂધનું તો જે પ્રમાણ હતું તેટલું જ હતું. એટલે અનિલ રોજે ત્રણ મગ દૂધ આપતો હતો એટલું જ દૂધ આપ્યું, પણ તપેલી મોટી હોવાથી તે અડધી ભરાઈ. તો તમને સમજ પડી ગઈ ને? હવે તમારે આવી પ્રવૃત્તિ તમારા ઘરે પણ કરવાની છે. અલગ અલગ પાત્ર લેવાનું છે અને તેમાં બે કે ત્રણ મગનો ઉપયોગ કરીને પાણી ભરવાનું છે. પછી તમારે જોવાનું છે કે કયું પાત્ર છલોછલ ભરાય છે અને કયું પાત્ર અધૂરું રહી જાય છે. તો તમે આ પ્રવૃત્તિ તમારા ઘરે કરશો ને? હા. ઓકે, તો હવે આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધા મજામાં રહેજો. બાય.